સુરતમાં મંત્રી કુમાર કાનાણીના પુત્રનો વધુ એક વિવાદ સામે આવ્યો. પવિત્ર નગરી સોસાયટીના રહીશો પહોંચ્યા કુમાર કાનાણીના ઘરે. સોસાયટી બનાવ્યા બાદ સુવિધા ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કુમાર કાનાણીના પુત્રે આ સોસાયટી બનાવી છે. મકાન માલિકોના વીજ કનેક્શન કપાતા રોષે ભરાયા છે મકાન માલિકો. કુમાર કાનાણીના ઘરે જઈને લોકોએ રજૂઆત કરી છે તો સ્થાનિકો પહોંચ્યા છે કુમાર કાનાણીના ઘરે અને તે લોકો હાલ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેને લઈને રજૂઆત કરવા માટે કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા છે. મકાન માલિકોના વીજ કનેક્શન કપાતા તે લોકો રોષે ભરાયા છે અને આ સીધા દ્રશ્યો સુરતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના બારના ઘરે ગયા છે સ્થાનિકો રજૂઆત કરવા માટે. કુમાર કાનાણીના પુત્રનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પવિત્ર નગરી સોસાયટીના રહીશો પહોંચ્યા છે કુમાર કાનાણીના ઘરે. સોસાયટી બનાવ્યા બાદ તે લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ ન આપતા લોકોમાં રોષ છે. કુમાર કાનાણીના પુત્રે આ સોસાયટી બનાવી છે અને તે જ અંગેની રજૂઆત કરવા માટે આ સ્થાનિકો ત્યાં પહોંચ્યા છે. મકાન માલિકોના વીજ કનેક્શન કપાતા રોષે ભરાયા છે. તેજસ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. તેજસ, કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો આ સ્થાનિકો કરી રહ્યા છે, હાલ તેઓ ત્યાં પહોંચ્યા છે, શું વાતચીત? થોડા સમય પહેલા જ તમામ લોકો રજૂઆત કરીને નીકળી ગયા છે અહીંથી. કુમાર કાનાણી જે રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી છે, તેમના પુત્રના જે બાંધકામ છે, તેમણે જે બાંધકામ કર્યું છે સોસાયટીનું, તેની અંદર કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી. કામરેજ ખાતેનું આ જે સોસાયટી છે, પવિત્ર નગર સોસાયટી, ત્યાંના રહીશો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ખાસ જે વાત કરવામાં આવે તો આ જે સોસાયટી બનાવવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી. પાણીની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે અને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરંતુ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી અને તેને જ લઈને તમામ લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા. કુમાર કાનાણીના પુત્ર રજૂઆત પણ કરી હતી પરંતુ તેમને યોગ્ય પ્રત્યુત્તર ન મળતા હવે ત્યાંથી નીકળી ગયા છે અને આગામી દિવસોમાં આ મુદ્દે તેઓ વધુ ઉગ્ર આંદોલન કરે તેવી ચીમકી પણ તેમને આપી છે. જી બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ. સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા, પહેલા જે વાયદા કરવામાં આવ્યા હતા સોસાયટી બનાવતા પહેલા તે વાયદા પ્રમાણે કંઈ જ થયું નહીં. પાણીની સમસ્યા, વીજળીની સમસ્યા, અનેક સમસ્યાઓથી લોકો હેરાન પરેશાન ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેમને યોગ્ય જવાબ ન મળ્યો.